गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम, केम छो, मजा में? रोजनो रोज तैयार करी देवानो मित्रों, तो भौतिक विज्ञान में खूब रस पड़से मित्रों। अन्यथा भौतिक विज्ञान में तमने कंटाळो आवशे जो रोजनो रोज तैयार नहीं करो तो, अने अघरू थतु जशे। एटले मारी एक सुंदर सलाह छे कि रोज जेटलू चाले एटलू रोज तैयार करी देवानो, जेथी बीजा दिवसनु समझवामां सरळता रहे। चलो हवे आपणे आगळ वधीए मित्रों। धोरण 12 भौतिक विज्ञान पाठ 11 विकिरण अने द्रव्यनो द्वैत स्वभाव द्वि प्रकृति नी अंदर आजे आपणे प्रकाशना कण स्वरूप फोटोन स्वरूपनी वात करवानी छे। फोटोननी लाक्षणिकताओ जणावो, फोटोनना गुणधर्मो जणावो, एवो प्रश्न बोर्डनी परीक्षामां वारंवार अतरा वर्षे पूछातो जाय छे। એટલે આ પ્રશ્ન આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। મિત્રો, આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો, તો ફોટો ઇલેક્ટ્રિક અસરના અભ્યાસમાં આઇન્સ્ટાઈને એવી એક વિચિત્ર હકીકત રજૂ કરી કે જ્યારે કોઈ દ્રવ્ય કેથોડ પર પ્રકાશ આપાત થાય છે, આઇન્સ્ટાઈને એવી એક વિચિત્ર હકીકત રજૂ કરી કે જ્યારે પ્રકાશ કોઈ દ્રવ્ય ઉપર આપાત થાય છે ત્યારે એ દ્રવ્ય ઉપર અથડાઈને જે આંતરક્રિયા કરે છે, એ આંતરક્રિયામાં જાણે કે એ ઊર્જાના અમુક જથ્થાઓનો બનેલો છે। આ પ્રકાશ ઊર્જાના અમુક જથ્થાનો બનેલો હોય એમ વર્તે છે, અને આ ઊર્જાનો અમુક જથ્થો, એ જથ્થાને ક્વોન્ટમ એવું નામ આપેલું આઇન્સ્ટાઈન। તો આમ આ આંતરક્રિયા દરમિયાન પ્રકાશ જાણે કે ઊર્જાના અમુક જથ્થાઓનો બનેલો હોય છે, અને દરેક જથ્થાને આપણે ક્વોન્ટમ એવું નામ આપીએ છીએ, અને દરેક જથ્થાની ઊર્જા, એ દરેક જથ્થાની ઊર્જા એચ ન્યુ, ઊર્જાને એનર્જી પણ કહેવાય, ઈ એચ ન્યુ અથવા ન્યુ એટલે આવૃત્તિ એફ જેટલી હોય છે એવું આઇન્સ્ટાઈને કીધું। શું આ એક જથ્થાની જેમ વર્તે છે? તો શું આ જથ્થાને, શું આ પ્રકાશના ક્વોન્ટમને આપણે કણ જેવું કહી શકીએ, કણ સાથે એને સાંકળી શકીએ? જેમ કણ કોઈ સામેની વસ્તુને અથડાય તો એક કણ બીજા કણને અથડાય, સંગાત અનુભવે, તો કણ એટલે દ્રવ્યનો જથ્થો, એમાં એક ઊર્જાનો જથ્થો છે। તો શું આ ઊર્જાના જથ્થાને, આ ક્વોન્ટમને આપણે કણ સાથે સરખાવી શકીએ? મિત્રો, તમે ગતિશાસ્ત્રમાં કણની વાતો કરો છો કે કણ વિવેગથી ગતિ કરતો હોય, તો કણને દળ પણ હોય, દળ હોય અને વી વ્યક્તિ ગતિ કરે તો પી બરાબર એમવી, અને વેગમાન પણ હોય તો કણ વેગમાન ધરાવતો હોય, તો શું આ ઊર્જાનો જથ્થો એને કણ કહી શકાય? શું એને પણ વેગમાન હોઈ શકે? બરાબર, જો એને વેગમાન હોય તો એ કણની જેમ વર્તે છે એવું કહી શકાય। અને આઇન્સ્ટાઈને પોતાના અભ્યાસો ઉપરથી એવું કીધું કે આ ઊર્જાનો અમુક જથ્થો જેને આપણે ક્વોન્ટમ કહીએ છીએ, એ ક્વોન્ટમ વેગમાન પણ ધરાવતો હોય છે, એને ઊર્જા પણ હોય છે, એને વેગમાન પણ હોય છે, અને માટે આઇન્સ્ટાઈન આ ક્વોન્ટમને કણ તરીકે ઓળખે છે। અને પછી તો એનું નવું નામ આપવામાં આવ્યું, આ કણનું નવું નામ આપવામાં આવ્યું ફોટોન। તો આ ઊર્જાનો જથ્થો ક્વોન્ટમ, એ ક્વોન્ટમને કયા નામથી ઓળખવામાં આવે છે? હવે ફોટોનના નામથી ઓળખવામાં આવે છે। તો આઇન્સ્ટાઈનના મત મુજબ આ ઊર્જાનો જથ્થો જે વેગમાન પણ ધરાવે છે, માટે કણની જેમ વર્તે છે, અને આવા કણને ભૌતિક વિજ્ઞાનમાં હવે ફોટોનના નામે ઓળખવામાં આવે છે। મિત્રો, પ્રકાશ કણ સ્વરૂપનો બનેલો છે, અને આ કણ દ્રવ્ય ઉપર અથડાય
તો દ્રવ્યના ઇલેક્ટ્રોનની ઊર્જા આપે છે અને એના ફળસ્વરૂપે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવે છે. તો આમ ફોટોન દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે એવું આઇન્સ્ટાઈને સમજાવ્યું. સમીકરણ પણ એને મેળવ્યું, ફોટોઇલેક્ટ્રિક સમીકરણ, અને એ સમીકરણ પણ બધી જ પ્રાયોગિક બાબતોને સમજાવવામાં સફળ થતું હતું. અને આ બધા સંશોધનોને કારણે આજે આપણે સેન્સર યાને કે ફોટોસેલ વિકસાવી શક્યા છીએ. અને આ સંશોધનના કારણે જ ઈસવીસન 1921માં આ આલ્બર્ટ આઇન્સ્ટાઈનને ફોટોઇલેક્ટ્રિક અસરના સંશોધનમાં મહત્ત્વનો ભાગ ભજવવા બદલ 1921માં નોબેલ પ્રાઇઝથી નવાજવામાં આવેલા. રોબર્ટ મિલિકને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શોધેલો મિત્રો, એટલે ઈસવીસન 1923માં રોબર્ટ મિલિકનને પણ ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. બીજી વાત મિત્રો કે પ્રકાશ કણ સ્વરૂપનો બનેલો છે એનો પુરાવો 1924ની સાલમાં એ એચ કોમ્પ્ટન આ એચ કોમ્પ્ટન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન દ્વારા ક્ષ કિરણોનું પ્રકીર્ણન મેળવ્યું. ક્ષ કિરણો એ વાસ્તવમાં વિદ્યુત ચુંબકીય તરંગો એટલે પ્રકાશ ટાઈપનો તરંગો છે, પણ એને ઇલેક્ટ્રોન ઉપર અથડાવતો એ છૂટું પડીને જુદી જુદી દિશામાં ફેલાય છે. જેમ કોઈ પથ્થર ઉપર પાણી પડતું હોય તો આ પાણી કણોનું બનેલું છે અને આને અથડાય એટલે કેટલાક પાણીના કણો આમ જાય, કેટલાક પાણીના કણો આમ જાય અને બધા કણો છૂટા પડી જાય છે. કેટલાક છોટા આમ ઉડે, કેટલાક આમ ઉડે. તો જે સીધું દેખાતું પાણી હકીકતમાં કણોનું બનેલું છે એમ ઇલેક્ટ્રોન ઉપર જ્યારે એક્સરે આપાત કરવામાં આવ્યું તો આમ પહેલાં એવું લાગ્યું કે એક્સરે એક વિદ્યુત ચુંબકીય તરંગ સરંગ છે, પણ વાસ્તવમાં એ એક્સરેનું પ્રકીર્ણન થયું જુદી જુદી દિશામાં. તો એક્સરે આ પાણીની માફક જાણે કે કણોના બનેલા હશે, કેટલોક જથ્થો આમ ગયો, કેટલોક જથ્થો આમ ગયો. તો આમ વિદ્યુત ચુંબકીય તરંગ એ કણનો બનેલો છે, ફોટોનનો બનેલો છે એવું કોમ્પ્ટન અસરથી પણ જોવા મળી મિત્રો. અને આ રીતે એ એચ કોમ્પ્ટન અસર દ્વારા ઇલેક્ટ્રોન દ્વારા ક્ષ કિરણોના પ્રકીર્ણન ઉપરથી વિદ્યુત ચુંબકીય તરંગો એ કણોનો બનેલો છે, ફોટોનનો બનેલો છે એમ માલુમ પડ્યું. અને પછી તો વિવિધ પ્રયોગો થયા અને એ બધા પ્રયોગોના ફલસ્વરૂપ ફોટોનની કેટલીક લાક્ષણિકતાઓ, ફોટોનના કેટલાક ગુણધર્મો શોધી કાઢવામાં આવ્યા. અને આજે આપણે એ પ્રશ્નમાં ફોટોનની લાક્ષણિકતાઓ, ફોટોનના ગુણધર્મો જણાવું પરીક્ષામાં અવારનવાર આ પ્રશ્ન પૂછાયશ. તો જોઈએ આપણે એ ગુણધર્મો લખીએ મિત્રો. તો જો પહેલો નંબર બરાબર ફોટોનના ગુણધર્મોમાં આપણું વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન આપણું વિકિરણ જ્યારે આવા કોઈ દ્રવ્ય ઉપર અથડાતું હોય તો વિકિરણની દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ જાણે કે કણ, અને એ કણને આપણે કયા નામથી ઓળખીશું મિત્રો? ફોટોન. કણની જેમ વર્તે છે. આ કણને ફોટોન કહે છે. એટલે વિકિરણ કણની જેમ વર્તે છે અને જે કણને આપણે ફોટોન એવું નામ આપીશું, આપેલો ગુણધર્મ. ચલો બીજી લાક્ષણિકતા. તો બીજી લાક્ષણિકતા જોઈએ આપણે. અહીં દરેક ફોટોનની ઊર્જા E બરાબર એચ ન્યુ, કોઈને ન્યુ ના લખવું હોય તો HF જેટલી હોય છે. બરાબર, જો એફ અથવા ન્યુ એ શું કહેવાય? વિકિરણની આવૃત્તિ છે મિત્રો. ન્યુને શું કહેવાય? વિકિરણની આવૃત્તિ કહે છે. એચ પ્લાન્ક અચળાંક છે જેનું મૂલ્ય 6.625
10^-34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ. જો જૂલ ઇન્ટુ સેકન્ડ એકમ તમે 11મામાં એક ભૌતિક રાશિ ભણી ગયેલા, તમને ઘણીવાર હોય અમારે પૂછાય કે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ પ્લાન્ક અચળાંકના એકમ જેવો છે. તો મિત્રો, કોણીય વેગમાનનો એકમ, તો કોણીય વેગમાન એલનો એકમ પણ જૂલ ઇન્ટુ સેકન્ડ આવે છે. માટે પ્લાન્ક અચળાંકનો એકમ અને કોણીય વેગમાનનો એકમ સમાન છે. તમે કેમિસ્ટ્રીમાં બોહર અધિતર્ક નંબર 1 ભણો છો કે ઇલેક્ટ્રોનનું એનવી કક્ષામાં કોણીય વેગમાન એલ બરાબર NH/2π, એને કક્ષાનો નંબર છે, આયા અચળાય, તો એલ અને એચનું પારિમાણિક સૂત્ર સમાન હોય મિત્રો. તો આવો ઓ અમારે પૂછાય તો આપણને આવડવો જોઈએ, બરાબર. તો આ બીજી લાક્ષણિકતા છે મિત્રો કે ભાઈ દરેક ફોટોનની ઉર્જા ઈ બરાબર HC/H ન્યુ અથવા HF જેટલી હોય છે, બરાબર. જો તમારા વિકિરણમાં N ફોટોન હોય તો N ફોટોનની કુલ ઉર્જા, તો એક ફોટોનની આટલી, બે હોય તો ડબલ, 3 વત્તા 3 ગણી, તો N ફોટોનની કુલ ઉર્જા NHF લખાય અથવા NH ન્યુ. અને મિત્રો, C=F λ સૂત્ર ઉપરથી F=C/λ, તો F ની જગ્યાએ તમે C/λ પણ લખી શકો. તો NHC/λ, જો લેમડાને તરંગ લંબાઈ કહેવાય, લેમડાને શું કહેવાય, વિકિરણની તરંગ લંબાઈ. તો એમાં એક્ઝામ્પલમાં બધા સૂત્રો કામમાં આવશે મિત્રો, બરાબર. જો હવે ફોટોન કણની જેમ વર્તતો હોય તો એનું વેગમાનની વાત કરીએ, તો દરેક ફોટોનનું વેગમાન P=E/C, એની ઉર્જા ભાગ્યા એના વેગના ગુણોત્તર જેટલું હોય છે, અથવા ઈની જગ્યાએ H ન્યુ/C જેટલું હોય છે મિત્રો. જો ખરેખર આ સૂત્ર સાચું હોય તો આપણે ચેક કરીએ. તમે વેગમાન વિશે જાણો છો મિત્રો, વેગમાન, વેગ અને દ્રવ્યમાનના ગુણાકારને વેગમાન કહેવાય. જો શબ્દ જો, વેગમાન, વેગ અને માનનો ગુણાકાર, વેગ અને દ્રવ્યમાનનો ગુણાકાર. જો પારિમાણિક સૂત્ર એકમ બનાવવું હોય તો દ્રવ્યમાનનો કિલોગ્રામ, વેગનો મીટર/સેકન્ડ. માટેનું પારિમાણિક સૂત્ર મિત્રો, કિલોગ્રામ એટલે દ્રવ્યમાન M1, મીટર એટલે લંબાઈ L1, સેકન્ડ એટલે સમય T1, પણ ઉપર જાય તો T-1. તો આમ વેગમાનનું પારિમાણિક સૂત્ર M1, L1, T-1 હોય. શું આ સૂત્ર સાચું હોય તો આનું એ જ થવું જોઈએ. તો જો E એટલે ઉર્જા, અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર M1, L2, T-2, ઉર્જા એટલે જૂલ એકમ, માટે પારિમાણિક સૂત્ર આ થાય. C એટલે વેગ, મીટર/સેકન્ડ, તો મીટર/સેકન્ડ હોય તો M0, L1, T-1. જો હવે આનું સાદરૂપ આપો મિત્રો, તો જો M1 સન 0 એટલે M1 જ આવો, 1ને ઉપર લઈ જાઓ તો L1 થઈ જાય, -1 ઉપર જાય +1 થઈ જાય તો T-1. તો જો આ પારિમાણિક સૂત્રના જેવું હોય, એનો મતલબ કે આ સૂત્ર સાચું છે પારિમાણિક દ્રષ્ટિએ. તો આઇન્સ્ટાઈને વેગમાનનું પણ સૂત્ર આ રીતે બતાવેલું કે ભાઈ F આવૃત્તિવાળા અથવા ન્યુ આવૃત્તિવાળા ફોટોનનું વેગમાન P=H ન્યુ/C જેટલું હોય છે, બરાબર. ચોથી લાક્ષણિકતા, જ્યારે વિકિરણ જતું હતું ત્યારે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું તો એનું કોઈ વિચલન જ ના થયું. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો એનું કોઈ વિચલન ના થયું. જો વિદ્યુત ભારિત કણનું બનેલું હોત, જેમ પેલા કેથોડ કિરણો ઇલેક્ટ્રોનના બનેલા હતા અને ઇલેક્ટ્રોન વિદ્યુત ભારિત કણ હતો એટલે વિદ્યુત ક્ષેત્ર દ્વારા વિચલિત થતો હતો, પણ અહીંયા આ ફોટોનરૂપી વિકિરણો ઉપર વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રોની કોઈ અસર થતી નથી. એનો મતલબ કે ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો આ ચોથી લાક્ષણિકતા કે ભાઈ ફોટોન એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, તેમનું વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિચલન થતું નથી. એટલે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના પ્રયોગથી એવું શોધી શકાયું કે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એમનું કોઈ વિચલન થતું નથી. તો આ પણ એક લાક્ષણિકતા
એટલે જો બે ગુણનો પ્રશ્ન પૂછાય મિત્રો તો ઓછામાં ઓછી 4 લાક્ષણિકતાઓ લખવી પડે, દરેક મુદ્દાનો અડધો ગુણ એટલે તમને 2 ગુણ મળી જાય. બરાબર છે, ખ્યાલ આવી ગયો? તો આ એક લાક્ષણિકતા પણ તમે યાદ રાખજો. પછી આગળ જોઈએ મિત્રો, તમે 11માં ભણી ગયા કે કણ હંમેશો કોઈ બીજા કણ સાથે અથડાય તો એ અથડામણ દરમિયાન, સંઘાત દરમિયાન ઊર્જા સંરક્ષણના નિયમનું અને વિજ્ઞાન સંરક્ષણના નિયમનું પાલન કરતા હોય છે. તો ફોટોન પણ જ્યારે, જો ફોટોનને તમે કણ કહેતા હોય તો આ ફોટોન પણ જ્યારે કોઈ દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે, અથડામણ કરે, ત્યારે એ પણ આવા ગુણધર્મો ધરાવે છે. એટલે જો 5મી લાક્ષણિકતા કે ફોટોનની દ્રવ્યકણ સાથેની અથડામણ માટે બીજો ભૌતિક વિજ્ઞાનમાં શબ્દ વપરાય સંઘાત. તો ફોટોનની કોઈ દ્રવ્યકણ સાથેની અથડામણ દરમિયાન તે ઊર્જા સંરક્ષણ અને વિજ્ઞાન સંરક્ષણ સંઘાત દરમિયાન ઊર્જા સંરક્ષણ અને વિજ્ઞાન સંરક્ષણ અથવા વિજ્ઞાનનું સંરક્ષણ થતું જોવા મળે છે. ઊર્જાનું સંરક્ષણ અને વિજ્ઞાનનું સંરક્ષણ થતું જોવા મળે છે, એટલે કે પ્રક્રિયા પહેલાંનું વિજ્ઞાન અને પ્રક્રિયા પછીનું વિજ્ઞાન સરખું હોય. બરાબર, પ્રક્રિયા પહેલાંની કુલ ઉર્જા અને પ્રક્રિયા પછીની કુલ ઉર્જા સરખી હોય તો એ સંરક્ષણ થયું કહેવાય, તો એનું પાલન કરે છે. હા, ફોટોનની સંખ્યાનું સંરક્ષણ થાય એવું નથી કહેતું, હો ધ્યાન રાખજો, પરંતુ અથડામણ દરમિયાન ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. કે ભાઈ ચલો તમે 5 ફોટોન આપાત કરે, પણ 5માંથી ધારો કે 3 ફોટોનનું સામેના દ્રવ્યકણ સાથે શોષણ થઈ જાય અને 2 ફોટોન અથડાઈને એમના એમ પાછા આવે, તો કારણ કે ફોટોનની ઊર્જા શોષાઈ જાય તો એ ફોટોન નાશ પામી જાય, તો એ ફોટોનની સંખ્યાનું સંરક્ષણ ન પણ થાય. કારણ કે અથડામણ દરમિયાન ઘણીવાર ફોટોનનું શોષણ પણ થાય, કોઈ વાર ઉત્સર્જન પણ થાય. બરાબર, કારણ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવવું હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા તો આપવી જ પડે, તો એ પેલા ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોનને મળી જાય તો એ ઉર્જા ત્યાં શોષાઈ જાય, તો ફોટોન શોષાઈ ગયું કહેવાય. બરાબર, તો તે વખત ફોટોનની સંખ્યા તમે 5 આપાત કરી તો 5 પાછી ના આવે, એટલે ફોટોનનું સંરક્ષણ થાય, સંખ્યાનું સંરક્ષણ થાય હું કહેતો નથી. બરાબર, જો તીવ્રતાની વ્યાખ્યા શું યાદ કરો, તીવ્રતા આપણે કોને કહેતા હતા? કે ભાઈ એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર 1 સેકન્ડમાં આપાત થતી ઉર્જા તીવ્રતા કહેવાય. આપણે આવું સૂત્ર પણ લખતા હતા, આઈ બરાબર ઈ અપોન એ ઇન્ટુ ટી, અને ઉર્જા 1 ફોટોન હોય તો એચ ન્યુ, 2 ફોટોન હોય તો 2H ન્યુ, N ફોટોન હોય તો NH. એકમ ક્ષેત્રફળવાળી સપાટી એટલે એની કિંમત 1 લઈ લો, એકમ સમયમાં એટલે ટી બરાબર પણ 1 લઈ લો, તો પછી આઈ બરાબર શું બને મિત્રો? NH ન્યુ. જો એચ ન્યુ એટલે 1 ફોટોનની ઉર્જા, તો N ગુણ્યા 1 ફોટોનની ઉર્જા. હવે ફોટોનની આવૃત્તિ એફ ઉપરથી ફોટોનની ઉર્જા એચ ન્યુ તો ફિક્સ હોય, પણ જો તીવ્રતા વધુ તો શું વધુ હોય? ફોટોનની સંખ્યા. તો વધુ તીવ્રતા વાળા પ્રકાશમાં ફોટોનની ઉર્જા વધુ હોય છે એવું કહેતો
નથી. એટલે તીવ્રતા વધે તો ફોટોનની સંખ્યા વધે, ફોટોનની ઉર્જા એચની તો કેવી રીતે મિત્રો અચળ જ હોય છે, બરાબર? તો આ ધ્યાન રાખજો, કારણ કે દરેક ફોટોનની સંખ્યા, સોરી, દરેક ફોટોનની ઉર્જા તો એચની જેટલી જ હોય, પણ વધુ તીવ્રતાવાળા પ્રકાશમાં ફોટોનની સંખ્યા વધુ હોય, ઓછી તીવ્રતાવાળા પ્રકાશમાં ફોટોનની સંખ્યા ઓછી હોય, બરાબર? તો આ એક અલગ લાક્ષણિકતા તમે બતાવી શકો કે એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર એક સેકન્ડમાં આપાત થતી ઉર્જાને તીવ્રતા કહે છે. માટે તીવ્રતાનું સૂત્ર I બરાબર NH ν. વધુ તીવ્રતાવાળા પ્રકાશમાં ફોટોનની સંખ્યા વધુ હોય છે, બરાબર? એટલે તીવ્રતા ઉર્જા ઉપર આધાર રાખતી નથી, તીવ્રતા ફોટોનની ઉર્જા પર આધાર રાખતી નથી, સંખ્યા ઉપર આધાર રાખે, બરાબર? તો આ પણ એક લાક્ષણિકતા છે મિત્રો, યાદ રાખજો. તો આ 6 લાક્ષણિકતા આપણા પુસ્તકમાં લખેલી છે. જૂની ચોપડીમાં બીજી પણ કેટલીક લાક્ષણિકતાઓ હતી, તો એ વધારાની હું લખું. આઈન્સ્ટાઈને ઈ બરાબર MC² એવું સૂત્ર આપેલું, માટે આના ઉપરથી C² ને નીચે લાવો તો એમ બરાબર E/C² થાય, જો ઈ બરાબર ઉર્જા H/C² તો આમ ફોટોનનું દળ એમ બરાબર H/C² પરથી મળે છે, બરાબર? પછી આઈન્સ્ટાઈને પોતાના વિશિષ્ટ સાપેક્ષવાદમાં ઉર્જાનું એક આવું સૂત્ર આપ્યું છે. આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ મુજબ ઉર્જા ઈ બરાબર વર્ગમૂળમાં P²C² + M02C^4, જો M0 ને ફોટોનનું સ્થિર દળ કહેવામાં આવે છે, એટલે સ્થિર અવસ્થામાં ફોટોનનું દળ M0 કહેવામાં આવે છે. એટલે એમ કે ફોટોન ઊભો રહ્યો હોય તો એનું દળ આટલું લેવાય એવું કહેવામાં આવે છે. આ વાસ્તવમાં આ ઉર્જાનું સૂત્ર છે. જો મિત્રો P = E/C, C ને ઓય લેજો તો E = PC. માટે જો બંને બાજુ વર્ક કરું તો E² = P²C² ચલો હું બંને બાજુ વર્ગમૂળ લઉં તો E² વર્ગમૂળમાં P²C² તો જો આ P²C² એ ઉર્જાનું માપ છે અને આ ઉર્જાનું માપ છે, જુઓ E = MC² બંને બાજુ વર્ક કરો તો E² = M²C^4, પણ અહીં M0 લીધું છે. તો આ ઉર્જા છે, બે ઉર્જાઓનો સરવાળો અને એનું વર્ગમૂળ કાઢો એટલે ઉર્જા બને. એટલે આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ ઉપરથી આવું ઉર્જાનું સૂત્ર એને આપેલ. આપણી નવી ચોપડીમાં આ સૂત્ર નથી મિત્રો. તો મિત્રો, વિશિષ્ટ સાપેક્ષવાદ મુજબ આઈન્સ્ટાઈને આવું સૂત્ર આપેલું. આ સ્થિર દરની વાત કરી, જો ચલો આ સ્ક્રીનશોટ પાડીને તમે લખી દેશો મિત્રો, એક મિનિટ સ્ક્રીનશોટ લઈ લો, ચલો ઝડપથી. જો હવે મિત્રો એક નવી બીજી એક લાક્ષણિકતા કે વિવેગથી ગતિ કરતા આઈન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદ મુજબ વિવેગથી ગતિ કરતા ફોટોનનું દળ M = M0 જેટલું હતું નથી, સ્થિર અવસ્થાના દળ જેટલું હતું નથી, પણ એ દળ બદલાય છે 1 - V²/C² તો વી વ્યક્તિ ગતિ કરતા ફોટોનનું દળ M = M0/√1 - V²/C² આ આઈન્સ્ટાઈને પોતાના વિશિષ્ટ સાપેક્ષવાદમાં સાબિત કરેલું છે. આપણે અહીંયા સીધું જ વધારાની માહિતી માટે હું તમને આપું છું. જો આના ઉપરથી મિત્રો M0 ને સૂત્ર કરતા બનાવો તો આ પદ આખો અહીંયા ગુણાકારમાં આવી જાય, વર્ગમૂળમાં 1 - V²/C² જો ફોટોનનો વેગ વી પ્રકાશના વેગ જેટલો થઈ જાય, સી જેટલો થાય, જો ફોટોન પ્રકાશના વેગ જેટલા વેગથી દોડે તો પછી એનું જે દર સ્થિર દર હતું એ કેટલું હોવું જોઈએ તો એ દોડી શકે, તો જો થાય તો
એના સ્થિર દરની આપણે ગણતરી કરીએ મિત્રો, તો એમ વર્ગમૂળમાં વન માઇનસ, બોલો વીની કિંમત શું મૂકો, સી, તો સી સ્ક્વેર ભાગ્યા સી સ્ક્વેર બરાબર એમ વર્ગમૂળમાં વન માઇનસ વન, અને વનમાંથી વન જાય તો ઝીરો, ઝીરો ગુણ્યા બધું ઝીરો, તો એ વખતે સ્થિર દર શૂન્ય હોય. તો જો ફોટોનનો વેગ પ્રકાશના વેગ જેટલો હોય તો એનો સ્થિર દર શૂન્ય હોય. જો ફોટોન પ્રકાશના વેગથી ગતિ કરે તો તેનો સ્થિર દર એમ ઝીરો શૂન્ય હોય. એટલે કે આટલું દળ કરી નાખે તો જ એ પ્રકાશના વેગથી ગતિ કરે. અને આપણા ધર્મગ્રંથોમાં મિત્રો નારદજીની વાત તમે સાંભળી હશે કે નારદજી આવા બે સ્વરૂપ ધરાવતા હતા, કણ અને પ્રકાશની જેમ વિકિરણ. એ ભગવાન વિષ્ણુ જોડે હોય એટલે કણ સ્વરૂપે હોય, એટલે એમને કંઈક દ્રવ્ય હોય, પણ એટલું મોટું દ્રવ્ય લઈને પ્રકાશના વેગથી દોડી ન શકાય. જેમને પ્રકાશના વેગથી દોડવું હોય તો એમનું દ્રવ્ય શૂન્ય કરી નાખવું પડે. અને એ વખતે નારદજી તરત જ એ દ્રવ્ય શૂન્ય કરીને વિકિરણમાં ફેરવાઈને પ્રકાશના વેગ જેટલા વેગથી દોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહ્યા, પછી બીજી જગ્યાએ પહોંચીને નારાયણ નારાયણ કરતા હતા. તો આમ કોઈ પણ કોણ પ્રકાશના વેગથી ક્યારે દોડી શકે, જો એને પ્રકાશના વેગથી દોડવું હોય તો એનું દર શૂન્ય કરી નાખવું પડે. તો એ જે ઓરિજિનલ સ્થિર દર જેનું એનું હતું એને શૂન્ય કરવું પડે તો જે પ્રકાશના વેગથી ગતિ કરી શકે મિત્રો. તો આ ત્રણ લાક્ષણિકતાઓ મેં તમને વધારાની બતાવી છે મિત્રો, આપણા પુસ્તકમાં નથી, પણ તમે ભવિષ્યમાં એન્જિનિયરિંગમાં જાઓ એ વખતે આ થોડું કામમાં આવશે. નીટ JEEમાં પણ કદાચ આ મુદ્દા આવી શકે, તો આ તમારે ધ્યાન રાખવાના. તો આ ફોટોનની લાક્ષણિકતાઓ મોસ્ટ IMP પ્રશ્ન આ બોર્ડની પરીક્ષામાં આવવાનો જ, તૈયાર થઈ જવું જોઈએ મિત્રો, બરાબર છે? લખી કાઢજો સ્ક્રીનશોટ લઈને. 6 વિદ્યાર્થી મિત્રો કેટલી બધી થિયરી ભણ્યા પણ હજુ એકે દાખલો નહોતો આવ્યો. હવે દાખલા બધા ચાલુ થાય છે મિત્રો. અત્યાર સુધી ફોટોન વિશે જે બધું ભણ્યા એના અનુસંધાનમાં હવે બધા દાખલા આવે છે. જોઈએ ઉદાહરણ 11.1, લેસર વડે. ધારો કે તમારી પાસે આવી કોઈ લેસર ટોર્ચ છે અને આ લેસરમાંથી પ્રકાશ ઉત્સર્જિત થઈ રહ્યો છે, તો આ લેસર વડે 6×10^14 Hz આવૃત્તિનો, તો જો આપણે પહેલાં નોંધ કરીએ આવૃત્તિ રન્યું અથવા એપ 6×10^14 Hz આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. અને અહીંથી આ ઉત્પન્ન થાય છે, ઉત્સર્જિત થાય છે. આ ઉત્સર્જાયેલ પાવર, તો જો પાવર આપેલો છે મિત્રો, પાવર P 2×10^-3 W, અને વોટ એટલે, અથવા આ રીતે પણ લખાય, વોટ એટલે જુલ પર સેકન્ડ, પર સેકન્ડે આટલા જુલ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય, બરાબર છે? તો પહેલો પ્રશ્ન નંબર 1, પ્રકાશની કિરણાવલીમાં રહેલા, તો આ પ્રકાશની કિરણાવલીમાં રહેલા દરેક ફોટોનની ઉર્જા શોધવાની છે. ચલો દરેક ફોટોનની ઉર્જા શોધવાની છે, તો ફોટોનની ઉર્જા શોધવાની છે આપણે. ધારો કે એને ઈ કહીએ, એક ફોટોનની ઉર્જા શોધી કાઢી. બી પ્રશ્ન, તો આ એ પ્રશ્નમાં છે અને બી પ્રશ્નમાં શું કહે છે, ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે, તો ફોટોનની સંખ્યા શોધવાની છે. ફોટોનની સંખ્યા, કે ભાઈ 1 સેકન્ડમાં આ પ્રકાશમાં કેટલા ફોટોન ઉત્સર્જિત થઈને આવતા હશે. તો આ બે વસ્તુ આપણે ગણવાની છે. સિમ્પલ સૂત્ર, તો જો આપણે પહેલાં એ પ્રશ્નનો જવાબ, ફોટોનની ઉર્જાનું સૂત્ર મિત્રો, E=h𝛎. હવે h ની કિંમત 6.625×10^-34 અથવા 625 ના લખો તો 6.63×10^-34. ન્યૂની કિંમત તમને આપેલી છે 6×10^14. પપ્પાએ કેલ્ક્યુલેટર પણ આપ્યું હોય, સાદુરૂપ આપો તો 3.98×10^-19 J. તો આ 1 ફોટોનની ઉર્જા આવી ગઈ, બરાબર. આટલા જુલ ઉર્જા 1 ફોટોનની હશે. 2 ફોટોન હોય તો ડબલ હોય, 3 ફોટોન હોય તો 3 ગણી હોય,
એન ફૂટોન હોય તો એન ગણી ઉર્જા હોય, પણ આપણને એક ફૂટોનની જ માગી હતી એટલે આટલી. ઘણીવાર ઈવીમો માગો ચૂલના બદલે ઈવીમો, તો તમારે શું કરવાનું, 1.6 × 10⁻⁹ એ ભાગી દેવાનું, તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આવે. તમે શોધી શકો 3.98 × 10⁻¹ ભાગ્યા 1.6 × 10⁻⁹ એ ભાગો, તો આ જે જવાબ આવે એ ઈવીમો આવશે. કેલ્ક્યુલેટરથી તમે સાદરૂપ આપજો, 2 પોઈન્ટ સમથિંગ એવું કંઈક આવશે. બરાબર, તમે આપજો મિત્ર, મારી પાસે કેલ્ક્યુલેટર નથી એટલે. ચલો ક્લિયર. હવે બીજો પ્રશ્ન કે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થાય. ધારો કે અહીંયા 1 સેકન્ડમાં એન ફોટોન ઉત્સર્જિત થાય છે. હવે એન ફોટોન ઉત્સર્જિત થાય તો એન ફોટોનની ઉર્જા એન એચ એફ લેવી જોઈએ. એટલે આપણે જો આવું લખીશું, ધારો કે ટી બરાબર 1 સેકન્ડમાં એન ફોટોન ઉત્સર્જિત થાય છે, તેથી ઉત્સર્જિત વિકિરણની કુલ ઉર્જા બરાબર એન એચ એફ થાય. અથવા એન એચનું, એક ફોટોનની એચની હોય તો એન ફોટોનની એન એચ, અને એ ઉર્જાનો પાવર આટલો છે. તો જો પાવર ઉપરથી આ મળી જશે, આપણે પાવર પી બરાબર 11માં આવું ભણતા હતા, કાર્ય ભાગ્યા સમય, એકમ સમયમાં થતું કાર્ય. જો ઉર્જાના સંદર્ભમાં કહેવો તો એકમ સમયમાં વપરાતી વિદ્યુત ઉર્જા, ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, એમ અહીંયા એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉર્જા, કારણ કે કાર્યનું એકમે જૂલનું ઉર્જાનું એકમે જૂલ, તો અહીંયા ઉર્જા લેવી જોઈએ છેદમાં સમય. તો પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય લઈ શકાય મિત્રો. તો જો આપણે એ સૂત્ર વાપરીએ, પાવર પી બરાબર ઉર્જા ભાગ્યા સમય, પણ આપણે એન ફોટોનની ઉર્જા કેટલી મિત્રો, એન એચન્યુ અને સમય ટી, તો પાવર પી બરાબર એન એચન્યુ અપોન ટી. પણ એન એચન્યુમાં જો આ એન અને એચન્યુની કિંમત, એચન્યુ એટલે ઈ, તો એન ઈ અપોન ટી. અને જો તમને 1 સેકન્ડ કીધું છે તો 1 સેકન્ડ લો તો અહીંયા ટી 1 આવે, તો ટી બરાબર 1 લેતો અને એમનું સૂત્ર કરતા બનાવી દઈએ આપણે, પછી ટીની કિંમત લઈએ. ચલો આપણે ફોટોનની સંખ્યા એન શોધવી છે, તેથી એન બરાબર પી ટી અપોન ઈ. ચલો હવે પીની કિંમત રકમ આપી છે મિત્રો, 2 × 10⁻³ તમને 1 સેકન્ડમાં કીધું છે, 10 સેકન્ડે કેટલા, તો ટી 1 લેજો. અને ફોટોનની ઉર્જા તો તમારી પાસે છે, 1 ફોટોનની ઉર્જા 3.98 × 10⁻¹. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો એપ્રોક્સિમેટલી 5 × 10⁵ આટલા ફોટોન આવશે મિત્રો પર સેકન્ડે આટલા ફોટોન ઉત્સર્જિત થશે. તો ફોટોનની સંખ્યાનું શું થાય, 1 સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે, તો આટલા ફોટોન પર સેકન્ડ. જો 2 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોન કહેતો હોય 2 થઈ જાય, 5 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોન કહેતો અહીં 5 થઈ જાય. બોલો ક્લિયર. તો આ રીતે તમારા એક્ઝામ્પલ ગણવાનું રહેશે, સ્ક્રીનશોટ લઈને લખી દેશું. ચલો મિત્રો, જો પેલાના જેવો જ એક દાખલો છે, સ્વાધ્યાય 11.5, સેમ ટાઈપના હોવાના કારણે હું થોડા કૂદી કૂદીને દાખલા લઉં છું, સળંગ નથી લેતો. જો 11.5, પૃથ્વીની સપાટી પર, ધારો કે આપણી આ પૃથ્વી છે મિત્રો, આ પૃથ્વીની સપાટી પર આવતો સૂર્યનો પ્રકાશ, આ સૂર્યમાંથી બધો પ્રકાશ આવે છે બરાબર, તો આ સૂર્યપ્રકાશની કુલ ઉર્જાનું ફ્લક્સ, એથી જે બધી ઉર્જા આવે છે એ કુલ ઉર્જાનું ફ્લક્સ, ઉર્જાનું ફ્લક્સ બરાબર 1.388 × 10³ વોટ પર મીટર સ્ક્વેર. જો આ એકમ જો થાય, વોટ પર મીટર સ્ક્વેર કોનો એકમ છે મિત્રો, તીવ્રતાનો એકમ છે, એટલે વાસ્તવમાં આ તીવ્રતા કહેવાય.
એકમ ક્ષેત્રફળવાળી સપાટી ઉપર એક સેકન્ડમાં આપાત થતી ઉર્જા, જેને કહેવાય તીવ્રતા. બરાબર, તીવ્રતા આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ બતાવી દીધું, પાવર ભાગ્યા ક્ષેત્રફળ, વોટ અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. એટલે વાસ્તવમાં તમને આ તીવ્રતા આપી છે, પણ ખાલી શબ્દ બદલ્યો છે ઉર્જા ફ્લક્સ, એટલે ગભરાઈ નહીં જવાનું એમ. ચલો, પૃથ્વીની સપાટી ઉપર એક ચોરસ મીટર, તો આપણે અહીંયા પૃથ્વીની સપાટી ઉપર આવું કોઈ જગ્યા લઈએ કે જેની લંબાઈ એક, પહોળાઈ એક હોય, તો એનું ક્ષેત્રફળ એક ચોરસ મીટર થાય. તો અહીં તમને ક્ષેત્રફળ આપી દીધું, એક ચોરસ મીટર એટલે કે એક મીટર સ્ક્વેર દર સેકન્ડે, તો ટી બરાબર એક સેકન્ડ. તો આ એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન, તો એક સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થતા હશે, તો તમારે ફોટોનની સંખ્યા ગણવાની છે કે ભાઈ આટલી જગ્યા ઉપર એક સેકન્ડમાં કેટલા ફોટોન આપાત થાય. જો એન ફોટોન આપાત થતા હોય તો એક સેકન્ડમાં આપાત થતી ઉર્જા કેટલી થાય મિત્રો? એન એચ એમ. બરાબર છે. તો જો આપણે તરંગ લંબાઈ આપી છે, પાછી સૂર્યપ્રકાશના ફોટોનની સરેરાશ એવરેજ તરંગ લંબાઈ 550 નેનોમીટર, તો નેનોમીટરના મીટર કરવા પડે મિત્રો, 550 × 10⁻⁹ મીટર, તો તમારે એન ગણવાનો છે. બરાબર, જો આપણે જાણીએ છીએ મિત્રો કે ભાઈ જો આપેલ સપાટી પર એન ફોટોન આપાત થાય તો તેની ઉર્જા ઈ બરાબર એન એચ ન્યુ, અથવા ઈ બરાબર તરંગ લંબાઈના સ્વરૂપમાં લેવું હોય તો ન્યૂ બરાબર શું થાય? તો જો સી બરાબર એફ લેમડા, ન્યૂ લેમડા, તો ન્યૂ બરાબર સી એપોન, સોરી, સી બરાબર ન્યૂ લેમડા, તો ન્યૂ બરાબર સી એપોન લેમડા, તો આ ન્યૂની જગ્યાએ સી એપોન લેમડા થાય. એનો મતલબ કે એન ફોટોન આપાત થતા હોય તો આટલી ઉર્જા આપાત થતી હોય. હવે જો આપણે તીવ્રતા આપી છે મિત્રો, તો તીવ્રતા આઈ બરાબર ઈ અપોન એ ઇન્ટુ ટી, આપણે આ સૂત્ર જાણીએ છીએ મિત્રો, તીવ્રતા આઈ બરાબર ઈ અપોન એ ઇન્ટુ ટી. બરાબર, પણ એની જગ્યાએ શું મૂકી દઉં? એન એચ સી અપોન લેમડા. એની કિંમત મૂકતો તીવ્રતા આઈ બરાબર, જો આ છેદમાં એન ટી એમ ના એમ, અને એની જગ્યાએ એન એચ સી અપોન લેમડા, એન એચ સી અપોન લેમડા. ચલો, આપણે ફોટોનની સંખ્યા એન શોધવી છે, તો એનને સૂત્ર કરતા બનાવો, તો આઈ એ ટી લેમડા અપોન એચ સી. બરાબર, તો જો હવે આપણે કિંમતો મૂકીએ મિત્રો, તેથી એન બરાબર, બોલો આઈની કિંમત રકમમાં આપેલી છે 1.388 × 10³, ક્ષેત્રફળ તો એ પણ એક લેવાનું છે, સમય તો એ એક સેકન્ડમાં કેટલા ફોટોન કીધા છે એટલે એક, લેમડા 550 × 10⁻⁹ છે, છેદમાં પ્લાન્ક અચળાંકની કિંમત 6.625 × 10⁻³. જો કોઈ 6.63 લેતો એ પ્રમાણે થોડો જવાબ વેરિએશન સામાન્ય આવે. સીની કિંમત 3 × 10⁸, કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો આ જવાબ લગભગ 3.8 × 10⁻², આટલા ફોટોન આવશે પર સેકન્ડે. તમને દર સેકન્ડે કેટલા ફોટોન આપાત થાય છે એમ કીધું છે, એટલે સમય તમે એક લીધો છે, તો આટલા ફોટોન પર સેકન્ડે આપાત થશે, આ જવાબ છે મિત્રો. જો આપણી ચોપડીમાં શું કરીશું મિત્રો, આ લેમડાને અહીંયા નીચે લાવી દો તમે, તો જો એમનું સૂત્ર આવું થાય, આઈ એ ટી અપોન એચ સી અપોન લેમડા, અને એચ સી અપોન લેમડા એટલે એક ફોટોનની ઉર્જા. હવે જો ક્ષેત્રફળ તો એક છે, ટી એક છે, આ એક, આ એક, તો આપણું સૂત્ર આઈ અપોન એક ફોટોનની ઉર્જા, અને આઈ એટલે પેલું ઉર્જા ફ્લક્સ, અને એટલે આપણી ચોપડીમાં આવું લખ્યું છે, ઉર્જા ફ્લક્સ ભાગ્યા એક ફોટોનની ઉર્જા, દેટ મીન્સ એન થાય.
એટલે ત્યાં પછી ચોપડીમાં પહેલાં એક ફોટોનની અલગથી ઉર્જા ગણવી પડે. કોઈ એ ચોપડીઓમાં આવું લખેલું હોય, એક ફોટોનની અલગથી ઉર્જા ગણો અને પછી ઉર્જા ફ્લક્સને એક ફોટોનની ઉર્જા વડે ભાગી દો તો પણ એને મળે, અને જો તીવ્રતા સમજીને સૂત્ર ઉપરથી કામ લો તો પણ એના એ જ જવાબ આવે. એટલે અમે વધારામાં લખ્યું છે, એટલે કોઈ ચોપડીઓમાં આવું સૂત્ર હોય તો ગભરાઈ નહીં જવાનું. આ એ જ છે, તમે આ જ રીતે ગણજો ને, ગમે તે રીતે પણ જવાબ સાચો આવ્યો છે અને સાચી રીત છે, એટલે કોઈ વધુ આવતો નથી. ચાલો ઓકે, સ્ક્રીનશોટ લઈને લખી દેશો. જો એક નાનો સરખો દાખલો છે મિત્રો, એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ, જો શબ્દ ગભરાઈ નહીં જવાનું, આ કટ ઓફ વોલ્ટેજ વોલ્ટેજ છે અને એ વોલ્ટેજનું મૂલ્ય 1.5 વોલ્ટ, અને આ કટ ઓફ વોલ્ટેજ એટલે યાદ કરો, મેં તમને સ્ટોપિંગ પોટેન્શિયલની વાત સમજાવી દીધી. ઉત્સર્જકથી કલેક્ટર તરફ જતા ઇલેક્ટ્રોન જેના કારણે તમને પ્રવાહ મળતો હતો, પણ કલેક્ટરને ઋણ વોલ્ટેજે ગોઠવીને ઋણ વોલ્ટેજ વધારતા વધારતા કોઈ એક વોલ્ટેજે પેલો પ્રવાહ બંધ થઈ જતો હતો, કટ થઈ જતો હતો, તો એ રહે વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ કહેવાય. તો આ કટ ઓફ વોલ્ટેજ એટલે બીજું કંઈ નહીં પણ સ્ટોપિંગ પોટેન્શિયલ છે. તો ઉત્સર્જાતા ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ, યાને કે 1/2 mv મેક્સિમમ સ્ક્વેર શોધ્યા, તો યાદ કરો ત્યાં સૂત્ર કે ભાઈ ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર V0E, આ સૂત્ર હતું. હવે બોલો, V0ની કિંમત આપી દીધી છે 1.5 અને એની કિંમત 1.6 × 10⁻¹. આ બેનો ગુણાકાર કરો મિત્રો તો 2.4 × 10⁻¹⁹ જુલ આપણો જવાબ છે. કોઈ અમારામાં પૂછાય મિત્રો આવું, જો આ જવાબ EV માં માગે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં માગે તો પાછું 1.6 × 10⁻¹⁹ એ ભાગી નાખવું પડે, આવડી જાય, અને આ બેનો ભાગાકાર 1.5 આવે, તો આ ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. તો અમે વધારામાં શોધ્યું, પરીક્ષામાં કીધું ના હોય તો પછી આવું શોધવાની કોઈ જરૂર નથી, જૂલમાં ચાલી જાય. પણ આ તો કોઈ પરીક્ષામાં ખાસ કે કંઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ખાલી જગ્યા, તો આ OMR માં કૌંસમાં EV માં જવાબ આપ્યો હોય તો પછી આ જવાબ આવશે. તો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો.